વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 8ની અંદર વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયની અંદર 11મા પાઠનો અભ્યાસ કરીએ છીએ. 11મા પાઠનું નામ છે આપણું બળ અને દબાણ. આપણે અગાઉના વિડીયોની અંદર પ્રાથમિક માહિતી બળ વિશેની મેળવી છે. આની અંદર આપણે આ વિડીયોની અંદર આપણે જોવાનું છે કે બળની શરૂઆત, બળ પદાર્થની ગતિની અવસ્થા બદલી શકે છે એના વિશે આપણે અભ્યાસ કરવાનું છે. તો આપણે એક પ્રવૃત્તિ દ્વારા એ સમજીએ પહેલાં, તો કે એક કોઈપણ ભારે વસ્તુને આપણે પસંદ કરીએ, ટેબલ છે અથવા બોક્સ એવી કોઈ પસંદ કરીએ અને એને આપણે ધક્કો મારીએ, બરાબર, તો આપણાથી તે ખસે એવી પોઝિશન નથી. તો પછી આપણે બીજા કોઈ મિત્રની મદદ લઈએ, એટલે કે તમે જો જે વસ્તુને ખસેડશો તમારાથી ખસતી નથી, તો બીજા કોઈ વ્યક્તિની મદદ લઈ અને તેને ધક્કો મારીએ તો શું થાય? તો કે બે વ્યક્તિની મદદથી તે વસ્તુને આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ સહેલાઈથી ખસાવી શકીએ છીએ, બરાબર. ત્યાર પછી એવી જ વસ્તુ, તો કે તે જ વસ્તુને ધક્કો મારો, પરંતુ બંને આપણો જે મિત્ર છે અને આપણે બંને સામસામી બાજુથી ધક્કો મારીએ, બરાબર, તો વસ્તુ કઈ બાજુ ખસે છે, જો ખસે તો કઈ બાજુ ખસી શકે એનો આપણે અંદાજ લગાવવાનો છે. તો આપણે અનુમાન કઈ રીતે કરી શકીએ અથવા તો અવલોકન કરી શકીએ કે અહીં એકલા હાથે આપણે ટેબલને ધક્કો મારીને ખસેડવું મુશ્કેલ બને છે. આમ છતાં મિત્રની મદદ લઈ અને ટેબલને ધક્કાની દિશામાં ખેડવું સહેલું છે, કારણ કે ત્યાં ધક્કાની અસર શું થાય છે, વધી જાય છે. કેમ? કારણ કે આપણે પહેલાં એકલા મારતા હતા અને ત્યાર પછી મિત્રની મદદ લીધી, એટલે બે વ્યક્તિઓ દ્વારા ધક્કો મારે છે, એટલે કે બળ વધારે લાગે છે, એના કારણે તે એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસે છે. હવે જ્યારે મિત્ર વિરુદ્ધ બાજુઓના ટેબલથી ધક્કો મારે છે, ત્યારે જો બંને બાજુઓથી ધક્કા લાગતા ધક્કાની અસર સરખી જોવા મળે છે, એટલે એક પણ બાજુ પહેલાં શરૂઆતમાં ખસતું નથી, પરંતુ ત્યાર પછી આપણે જોઈએ કે જે મિત્રની અંદર વધારે તાકાત હશે એ મિત્ર એની આજુ ધક્કો વધારે મારશે, એની વિરુદ્ધ દિશાની અંદર તે ટેબલ ખસશે. આમ જ્યારે ધક્કાનું મૂલ્ય ઓછું હોય ત્યારે ભારે વસ્તુ ખસતી નથી, પરંતુ એક જ દિશામાં જ્યારે બળ લગાડવામાં આવે છે ત્યારે તે વસ્તુ તે દિશામાં સહેલાઈથી ખસી શકે છે. જ્યારે પરસ્પર વિરુદ્ધ દિશામાં બે બળો લાગે છે ત્યારે જે બાજુઓથી વધારે બળ લાગતું હોય એ બાજુની દિશાની અંદરથી વસ્તુ ગતિ કરે છે. ત્યાર પછી આપણે બીજું જોઈએ, તો કે દોરડા કેચની આપણે રમત જોઈ છે, બરાબર, બંને ટીમના સભ્યો પોતપોતાની બાજુ જીતવા માટે દોરડું ખેંચે છે. તો કેટલીક વાર દોરડું જરાય એક પણ બાજુ ખેંચાતું નથી. અહીંયા આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આપણે જોઈએ તો કે એક પણ પ્રમાણ બાજુ ખેંચાતું નથી. અને આ ઉપરાંત જે ટીમ વધારે દોરડું જોરથી ખેંચે, એટલે કે વધારે બળ જે લગાડે છે એ બાજુ દોરડું ખેંચાઈ જાય છે અને એ ટીમ આપણે જીતી ગઈ તેમ કહીએ છીએ. આ બધા ઉદાહરણો શું સૂચવે છે? તો કે બળના પ્રકાર જ સૂચવે છે. પદાર્થમાં એક દિશામાં લગાડેલા બળો એકબીજામાં ઉમેરાય છે, એટલે કે એક જ દિશામાં લગાડેલા બળો એક કરતાં વધારે જે આપણે લગાડેલા હોય એકબીજાની અંદર ઉમેરાય છે. આપણે આગળના ઉદાહરણમાં પણ જોયું કે તમારો મિત્ર જ્યારે બોક્સને એક જ દિશામાં ધક્કો મારે છે ત્યારે બળની દિશા બોક્સ તરફ ખસે છે. તેવી જ રીતે બીજા ઉદાહરણની અંદર પણ જોયું કે જેની જે મિત્ર વધારે પરસ્પર સામસામે હોય પરંતુ જેની અંદર તાકાત વધારે હોય એ ધક્કો મારશે, એની તરફ તે ખસે. જ્યારે જેની તરફથી વધુ બળ લગાડવામાં આવે છે તે દિશા તરફ તે બોક્સ ખસે છે, બરાબર. અહીંયા આકૃતિ પણ આપણને આપેલી છે કે બંને ટીમો સમાન બળથી ખેંચે છે તો દોરડું એક પણ બાજુ ખસતું નથી. ત્યાર પછી યાદ કરો કે દોરડા ખેંચની રમતની અંદર બંને ટીમ આગળ જોયું તેમ સમાન બળથી ખેંચે તો દોરડું એક પણ બાજુ ખેંચાતું નથી. અને બીજાની અંદર આપણે જોઈએ તો કે બળ એકબીજા કરતાં જે બાજુ વધારે ખેંચવામાં આવે છે એ બાજુ તે ખસે છે. સામાન્ય રીતે બળની માત્રા જે તેના મૂલ્ય વડે દર્શાવવામાં આવે છે. જો બળનું મૂલ્ય દિશા કે બદલાય તો તેની અસર પણ બદલાય છે. જો પદાર્થ પર લાગતા બળો વિરુદ્ધ દિશામાં હોય તો પદાર્થ પર લાગતું ચોખ્ખું બળ કેવું હોય છે? શૂન્ય. કે બંને બાજુથી જો લાગતું હોય, એટલે આપણે દોરડાની આપણે જોયું કે બંને બાજુથી સરખું બળ લાગે તો દોરડું એક પણ બાજુ આપણું ખસતું નથી. ત્યાર પછી જોઈએ છીએ કે બળ પદાર્થની ગતિની અવસ્થા બદલી શકે છે. આપણે હવે પ્રવૃત્તિ જોઈએ કે જ્યારે પદાર્થ પર બળ લાગે છે ત્યારે શું થાય છે? તો કે આપણે આ પ્રવૃત્તિની અંદર જોઈએ તો કે એક રબરનો દડો લો, તેને ટેબલ કે કોંક્રીટના ભોયતળિયા જેવી સપાટી પર મૂકો. હવે દડાને સમતલ સપાટી પરથી આકૃતિ એમાં દર્શાવ્યા પ્રમાણે ધક્કો મારો.
બરાબર ધક્કો મારીએ તો દડાની શું થશે? તો કે ગતિની શરૂઆત કરે છે. દડો હજુ ગતિમાં હોય ત્યારે તેને ફરીથી ધક્કો મારો, શું તેની ઝડપમાં ફેરફાર થાય છે? શું તે વધે છે ઝડપ કે ઘટે છે? હવે તમે જ્યારે એની અંદર આપણો હથેળીનો હાથ દડાની વચ્ચે લાવીએ, જેવો દડો હથેળીને સ્પર્શ થશે એટલે તૈયારીમાં આપણે હથેળીને દૂર કરવાનું, તો પછી શું ફેરફાર જોવા મળે છે? કે હથેળી દડા પર બળ લગાડે છે, હવે દડાની અંદર કોઈ ફેરફાર જોવા મળે છે, તેની ઝડપ વધે છે કે ઘટે છે, બરાબર. ત્યાર પછી જો ગતિમાન દડાની સામે હથેળી આપણે રાખીએ, ખસેડીએ નહીં, તો શું થાય છે એના વિશે આપણે અવલોકન કરીએ. તો કે અવલોકનની અંદર આપણને ખબર પડે કે જ્યારે દડો રબરના દડા પર ધીમેથી ધક્કો મારવામાં આવે છે શરૂઆતમાં, તો શું થાય છે? તે ગતિમાન અવસ્થામાં આવે છે. જ્યારે દડો ગતિમાં હોય અને એને ફરીથી ધક્કો મારીએ આપણે, તો શું થશે? એની ગતિની અંદર એટલે કે ઝડપની અંદર વધારો થશે. જ્યારે ગતિમાન દડાની સામે હથેળી રાખવામાં આવે અને દડો હથેળીને સ્પર્શ થાય ને તરત હથેળી દૂર કરવામાં આવે, ત્યારે દડાની ઝડપમાં શું થાય છે? ઘટે છે. એટલે કે જ્યારે ગતિમાં હોય ને આપણે માત્ર તેની વચ્ચે હાથ લાવીને તૈયારીમાં ખસેડી દઈએ છીએ, બરાબર સ્પર્શ થઈને, તો પણ તેની ઝડપની અંદર શું થાય છે? તો કે એકદમ ઘટાડો થઈ જાય છે. અને જ્યારે આપણે દડો ગબડે છે, ગતિમાં છે અને એની આગળ આપણે હાથ મૂકી દઈશું, તો દડો જે આપણા હાથની હથેળી આગળ શું થશે? સ્ટોપ થઈ જશે. એટલે કે શું થશે? દડો સ્થિર થઈ જશે. આમ બળ દ્વારા સ્થિર વસ્તુ ગતિમાં આવે છે, અથવા ગતિમાન વસ્તુની શું બદલે છે? ઝડપ બદલે છે, અથવા તો દડો સ્થિર થાય છે. હવે આગળ જોઈએ આપણે, તો કે આવી જ આપણે પરિસ્થિતિ ઘણી બધી આ છે કે ફૂટબોલની રમતની અંદર જ્યારે પેનલ્ટી કિક મારવામાં આવે છે, ત્યારે ખેલાડી બોલ પર શું કરે છે? બળ લગાડે છે. બોલને ફટકારતા પહેલાં બોલ સ્થિર હતો, ત્યારે તેની ઝડપ કેવી હતી? શૂન્ય હતી. હવે લગાડેલા બળને કારણે બોલ લક્ષ્ય તરફ ગતિ કરે છે. ધારો કે ગોલકીપર ગોલ બચાવવા માટે કૂદકો મારે છે, આ રીતે ગોલકીપર ગતિમાન બોલ પર બળ લગાડવાનો પ્રયત્ન કરે છે. લાગુ પાડેલ બળ વડે તે બોલને રોકી શકે છે, અથવા તો તેની ગતિની દિશા શું કરે છે? બદલી શકે. એટલે આપણે જ્યારે રમીએ છીએ ફૂટબોલ, એ વખતે શું કરીએ છીએ? એક ખેલાડી તરફથી બીજા ખેલાડી તરફ આપણે તે દડો ફૂટબોલ છે આપણે ફેંકીએ છીએ, તેની દિશા જે છે એ દિશાની અંદર આપણે ફેરફાર ઘણી વખત જોવા મળે છે. આમ જો પદાર્થની ગતિની દિશામાં બળ લગાડવામાં આવે તો તેની ઝડપ વધે છે. જો બળ ગતિની વિરુદ્ધ દિશામાં લગાડવામાં આવે, બરાબર સીધો દડો જતો હોય ને એની આપણે બીજી દિશા જો બદલીએ, તો પણ એની અંદર ઘટાડો જોવા મળે છે. હવે નીચેની આકૃતિ પરથી આપણે જોઈ શકીએ કે ટાયરને ધક્કો મારવાથી ટાયરની ઝડપ વધે છે, બરાબર. આપણે કોઈ ટાયર હોય ત્યાં એને ધક્કો મારીએ તો એની ઝડપ શું થાય છે? વધે છે. આવી એક બીજી પ્રવૃત્તિ જોઈએ, તો કે એક દડો લો, તેને સમતલ સપાટી પર મૂકો અને ત્યાર પછી આકૃતિમાં દર્શાવ્યા મુજબ આપણે એને ધક્કો મારો, ત્યાર પછી કંપાસની અંદરથી ફૂટપટ્ટી લઈ અને તેને વચ્ચે આપણે મૂકો, તો ગતિમાન દડાની ઉપર શું અસર થાય છે? તો કે સૌ પ્રથમ એની ગતિની અવરોધાય છે. ત્યાર પછી શું થશે? તો કે આપણે ફૂટપટ્ટી વચ્ચે મૂકી છે એટલે એની દિશા શું થશે? ફરી જશે, બરાબર. શું દડો ફૂટપટ્ટીને અથડાયા પછી તે જ દિશામાં ગતિ ચાલુ રાખશે એનું આપણે અવલોકન કરવાનું. ત્યાર પછી પ્રવૃત્તિનું પુનરાવર્તન ફરીથી કરીએ અને અવરોધવા માટે ફૂટપટ્ટી એવી રીતે મૂકો કે તે ગતિમાર્ગ સાથે જુદા જુદા કોણ બનાવે, એટલે કે અલગ અલગ દિશાની અંદર તેની દડો જે છે ફૂટપટ્ટી મૂકીએ, અલગ અલગ દિશામાં મૂકીએ, એટલે કે તેનો દડાની દિશા બદલાય એ પ્રમાણે આપણે કોણ મૂકવાના. દરેક કિસ્સામાં ફૂટપટ્ટીને અથડાયા પછી દડાની શું થાય છે, કઈ દિશામાં જાય છે, તેની ગતિ અવરોધાય છે, તેની દિશા બદલાય છે, એના વિશે આપણે અવલોકન કરવાના છે. તો અવલોકન આપણે કરીએ તો આપણને માલુમ પડે કે ફૂટપટ્ટી ગતિમાન દડાના માર્ગમાં મૂકવાથી તેના પર બળ લાગે છે અને એના કારણે દડો ફૂટપટ્ટીને અથડાયા પછી તે જ દિશામાં ગતિ ચાલુ રાખતો નથી. ત્યાર પછી ફૂટપટ્ટીને એવી રીતે ગોઠવવામાં આવે છે કે જેથી ગતિમાન દડાને સાથે જુદો જુદો કોણ બનાવે, તે વખતે દર વખતે દડો અથડાયા બાદ ફૂટપટ્ટી જેવી રીતે આપણે ગોઠવી હશે એ દિશામાં દડો ફંટાઈ જાય. મતલબ કે ખૂણો દર વખતે આપણે જેમ બદલીએ તેમ તેની દિશા પણ બદલાય છે. આમ ગતિમાન દડા પર બળ લગાડવાથી દડાની ઝડપ, દડાની ગતિની ઝડપ અને ગતિની દિશા બંને બદલાય છે, અર્થાત દડાની ગતિની અવસ્થા પણ આપણે બદલેલી જોવા મળે છે. આવા જ આપણે બીજા ઉદાહરણ જોઈએ, તો કે વોલીબોલની રમતમાં ખેલાડીઓ અવારનવાર ગતિમાન દડાને તેમના સાથી ખેલાડીઓ પાસે ધક્કો મારીને મોકલતા હોય છે. આ ઉપરાંત ક્યારેક દડો ધક્કો મારીને કે ફટકો મારીને કોર્ટની બીજી બાજુ પણ આપણે મોકલીએ છીએ.
ક્રિકેટમાં બેટ્સમેન બેટ વડે દડાને ફટકારીને દડા પર બળ લગાડે છે. આ કિસ્સામાં દડાની ગતિ જે છે એની દિશાની અંદર ફેરફાર આપણને જોવા મળે છે. આ બધા ઉદાહરણમાં આપણને ગતિમાન દડા ઉપર બળ લગાડવાથી ઝડપ અને ગતિની દિશામાં ફેરફાર જોવા મળે છે, બરાબર. આ ઉપરાંત આવા બીજા અન્ય ઉદાહરણો પણ આપણે આપી શકીએ કે આ રીતે તેની અવસ્થા બદલાય અને તેની ઝડપની અંદર ફેરફાર થતો હોય છે. આમ પદાર્થની ઝડપ કે દિશા બંને બદલાય ત્યારે પદાર્થની ગતિની અવસ્થા બદલાય છે તેમ કહેવામાં આવે છે. આમ પદાર્થ ઉપર લાગતું બળ ગતિની અવસ્થામાં ફેરફાર કરે છે. એટલે કે જ્યારે કોઈપણ વચ્ચે આપણે ગતિમાન અવસ્થામાં કોઈપણ વસ્તુ હોય એને પણ આપણે જો બળ લગાડીએ તો એની અવસ્થાની અંદર ફેરફાર જોવા મળે છે. હવે ગતિની અવસ્થા, તો કે પદાર્થ ગતિની અવસ્થા તેની ઝડપ અને ગતિની દિશા દ્વારા વર્ણવવામાં આવે છે. સ્થિર અવસ્થાને શૂન્ય ઝડપવાળી અવસ્થા ગણવામાં આવે છે. પદાર્થ સ્થિર હોય કે ગતિમાં હોય બંને ગતિની અવસ્થા કહેવામાં આવે છે. એટલે કે જ્યારે પદાર્થ સ્થિર હોય એક જગ્યાએ તો પણ એને આપણે ગતિની અવસ્થા કહીએ છીએ. આપણો સામાન્ય અનુભવ કહે છે કે ઘણી વખત બળના કારણે પદાર્થની ગતિની અવસ્થા પણ બદલાતી નથી. દાખલા તરીકે આપણે કોઈ ભારે વસ્તુ છે એને ગમે એટલું બળ લગાવીએ છીએ એક જગ્યાએથી ખસતી નથી, બરાબર. એવી જ રીતે આપણે દિવાલ છે તો દિવાલને પણ આપણે ધક્કો મારીએ તો તે ખસતી નથી, એટલે કે એના પર બળની અસર દેખાતી નથી. આવી રીતે આપણે ગતિમાન જે પદાર્થો છે એની ગતિની અવસ્થા પણ સમજી શકીએ છીએ. અસ્તુ.